नमस्कारं समर्पयामि चरणं भुजधनुहाता ॐ गंगायै नमः ॐ गंगायै नमः ॐ विष्णुर विष्णुर विष्णुः श्रीमद् भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीय पराद श्रीश्वेतवराह कल्पे अष्टाविंशति तमे कलियुगे कलि प्रथम चरणे भारतवर्षे भूलोके जम्बुद्वीपे आर्यवर्तान्तर्गतः कुमारिका नाम क्षेत्रे देव ब्राह्मणान् सन्निधौ ओम उत्तरप्रदेशान्तर्गतः हरिद्वार तीर्थे गंगा देवीनां सान्निध्यम् तथा च स्वामी नारायण राजस्थितौ तस्य मध्ये तथा च संत गुरुदेवानां तस्य सन्निधौ वैभवं प्राप्यते अद्य दिने रघुवासरे सायंकाले गंगायां तटे गंगा सकल मोद मंगल मोद सर्वसुखकारिणी तव जयसूना नमामि गंगे हर हर गंगे नमामि यमुने हर हर यमुने गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु भगवती गंगा देवी नमो नमः सर्वांगे स्नानीय जलम समर्पयामि आवयामि स्थापयामि मनलोचनायै नमः आवयामि स्थापयामि यमुनायै नमः आवयामि स्थापयामि गंगायै नमः आवयामि स्थापयामि गंधस पुष्पाणि नमस्कारं समर्पयामि नमः सौ संतोय जमण हात्मा पाणि राखवानो हे कृष्ण महाराज की जय भारत वर्षना परम पवित्र तीर्थ स्थानो ज्यां छे ते पैकी मां अपना हरिद्वार ज्यां सौथी वधुमां वधु महिमा गंगा स्नान नो छे आ गंगा जी नो जल भगवान नरनार देवना चरणार विंद में थईने आवे छे जेटला जेटला बद्रीनाथ गया हसे अने बद्रीनाथ मां જેમણે ગરમ તપ્ત કુંડમાં સ્નાન કર્યું હશે નારદ શિલાના દર્શન કર્યા હશે એમને ખબર હશે કે અલકનંદાનો પ્રવાહ એ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અહીં હરિદ્વારમાં દરેક ગંગાઓનો સંગમ થાય છે અને આનો બધી જ નદીઓનો પાણી ભેળું થઈ એક જ ગંગા તરીકે પ્રસિદ્ધ છે આ ગંગાજીના પવિત્રપણાનો મહિમા પુરાણોમાં લખેલો છે કે એકવાર ભગવાન વામનજીએ પોતાનું પગલું અંડકટા ફોડી અને આમાં પધરાવ્યું ત્યારથી આ ગંગાજીનો જળ અતિ પવિત્ર ગણાય છે આ ગંગાજીના જળનો મહિમા પુરાણોમાં પ્રસિદ્ધ છે આ ગંગાજીનો મહિમા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે પણ આ ગંગાજીમાં સ્નાન કરાવવા માટે આજનો જે અવસર છે સમૂહ જે આપણી આરતી છે અને આટલી જે બધી સિસ્ટમ વિધિ છે એ ભગવાન નીલકંઠ વર્ણીએ વન વિચરણ કરતી વખતે અહીંયા શીખવી હતી જગત ઊંધા આંટા મારતો હતો તમે બધાએ જોજો પ્રદક્ષિણા કેમ કરવી એ ખબર ન હોય રાસનો અવડો આટો કે સવડો આટો એ ખબર ન હોય આરતીનો ચક્ર જમણા હાથથી કે ડાબા હાથથી જમણો કે ડાબો ચક્ર કેમ હોવો જોઈએ ખબર ન હોય પણ તમને બધાને ખબર હોય તો હરકી પૌડી પર આવી ભગવાન નીલકંઠ વર્ણી પણ આરતીમાં જોડાયા હતા ત્યાંના મુખ્ય પૂજારી એમનો પૂજન કરેલો હતો અનેક વસ્તી ત્યાં એકત્રિત થયેલી હતી પરંતુ જેમ અત્યારે આપણા બાલ મંડળ અને યુવક મંડળ ચાલે છે એને પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે એવી રીતે નીલકંઠ વર્ણીએ ખાસ કરીને અવરે આંટે ઉતારતા આરતી વાળા વ્યક્તિનો હાથ પકડી અને જમણે આંટે આરતી ઉતારવી એવો ખાસ નીલકંઠ વર્ણીએ અહીંયા આવી અને હરકી પૌડી પર આપણને શીખવ્યું છે આપણે જીવનમાં જોવું જોઈએ કે આપણા કોઈ ઊંધા આંટા તો નથી ચડી જતા
એટલે આ બધા ઊંધા આટા ચડી ગયા હોય એને ઉતારવા માટે આપણો આ બધો પ્રયાસ છે. અને આપણી મનની મલિનતા, આપણા તનની મલિનતા એ બધી જ આ ગંગાજીના સ્નાન કરવામાંથી દૂર થાય છે. જોકે પુરાણોમાં તો એટલું બધું કહ્યું છે, એક બુંદ પણ પાણીનું જો કોઈ પીએ તો એની કેટલીય પેઢી તરી જાય છે. મૃતાત્માના મોઢામાં, જીવાત્માના નહીં, જ્યાં સુધી દેહમાં સજીવન હોય ત્યાં સુધી નહીં, મૃતદેહના મોઢામાં પણ આ ગંગાજીનું જળ પધરાવવામાં આવ્યું હોય તો એ દેહમાં જે આત્મા રહેલો હતો એ આત્માની પણ સ્વર્ગ સુધી ગતિ થાય, એ પછી ગમે તેવો જીવાત્મા હોય તો.